લાલ તબિયત નું ધ્યાન રાખવાનું છે ને હિંમત પણ રાખવાની છે. ક્યાંક હું આવી ગઈ એ વાતનો જો ઝટકો લાગશે તો ફરી પાછો હૃદય દગો દઈ દેશે. ને જો એવું થયું તો ખબર છે ને શું થશે? અરે ચૂપ ચૂપ બોલો તમે. હા સાચું જ છે, શુભ જ કરવા આવી છું. પણ મારું શુભ પણ મારું થાય ને લાભ પણ મારો થાય. હવે તમે તો ઘર ખાલી કરતા નથી એટલે મને થયું કે હું જ અહીં આવી જાઉં રહેવા માટે. ને આટલી મોટી હવેલીમાં એક નાનકડો ઓરડો તો તમે ખાલી કરી જ આપશો ને? કાયદેસરની ઘરવાળી જી. આમ શું છુઓ છો? મેં કઈ ખોટું કર્યું? અરે મારી જ હવેલી છે, હવે મારી હવેલીમાં હું ક્યાંય પણ રહું? મારી ભલમનસાઈ તો જુઓ, મારી જ હવેલીમાં રહેવા માટે તમારી પાસેથી માત્ર 10 ફૂટની ઓડી તો માંગી રહી છું. આપીશ ને? ઝેર નથી ને? ઝેર તમારી વાતોમાં ને તમારા લોહીમાં છે. બાકી આ પાણી સાફ છે, આરામથી પીઓ. મેણા મારતા સારા ઓડે છે. એ તું તું અહીંયા કેવી રીતે? હા મેં તને ના પાડી હતી ને અહીંયા આવવાની. તું તને આમ તુકારો કરનારો તું કોણ છે? અહીંયા શું કામ આવ્યો છે?